વિદ્યાર્થી મિત્રો, નીરવ પટેલ ના બહિષ્કૃત ફૂલો આ કાવ્ય સંગ્રહ બહુ બધી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં છે. મારી પાસે ત્રણ લેખ છે. એક હર્ષદ ત્રિવેદીનો આ પુસ્તકની અંદર શબ્દાનુભવ, એક રાજેશ પંડ્યાનો શબ્દસૃષ્ટિમાં છે, અને સુમન શાહનો ખેવનામાં છે. આપણે, તમે જાણો છો કે હું કવિતાની માણસ નથી, અને છતાંય તમને નીરવભાઈમાં મુશ્કેલી પડે છે એવું તમે વારે વારે લખો છો. એટલે આજે હું હર્ષદ ત્રિવેદીના લેખમાંથી વાત કરીશ, અને પછીથી આપણે રાજેશ પંડ્યા અને સુમન શાહના લેખમાંથી પણ શક્ય એટલી વાત કરીશું. પણ તમને મળે તો હર્ષદ ત્રિવેદીનો આ વિવેચન સંગ્રહ, એની અંદરથી તમે વાંચી શકો છો. તમારે ટૂંકા પ્રશ્નો પણ હોય છે, એટલા માટે થોડીક નીરવભાઈની વિગતો. નીરવ પટેલ 2 ડિસેમ્બર 1950ના દિવસે જન્મ, અને 15 મે 2019 મૃત્યુ. મૂળ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી, ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં લખતા, પણ બહુ ઓછું લખતા, પણ ઓછું પણ પાણીદાર એ એમની ઓળખ. દલિત સાહિત્યમાં નીરવભાઈનું યોગદાન ઘણું મોટું. એમના પુસ્તકો જોઈએ તો 2 પુસ્તક અંગ્રેજીમાં કાવ્ય સંગ્રહ છે, બંને બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ, બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ 1980માં, પછી વોટ ડીડ આઈ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ, વોટ ડીડ આઈ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ 1987માં, આ પણ કાવ્ય સંગ્રહ છે. અને 2006માં એમનો બહિષ્કૃત ફૂલો, જે તમારા અભ્યાસક્રમમાં છે, એ કાવ્ય સંગ્રહ આવે. દલિત લખાણ જેની અંદર વધારે આવતું એ સામયિક સ્વમાનના એ સંપાદક. નીરવ પટેલનું મૂળ નામ સોમો હીરો ચમાર, દસકોઈ તાલુકાના ભુવલડી ગામ એમનો જન્મ. અંગ્રેજી સાહિત્યમાં ડીએસ મિશ્રા પાસે ગુજરાતી દલિત પોએટ્રી વિષય પર એમણે PhD કર્યું. વ્યવસાયે નીરવભાઈ બેંક અધિકારી હતા. 1978માં પહેલું દલિત સાહિત્યિક સામયિક આક્રોશ એમણે પ્રગટ કર્યું. પછીથી કાળો સૂરજ, સર્વનામ, સ્વમાન અને વાચા જેવા અલ્પજીવી ગુજરાતી સામયિકો સાથે પણ સંકળાયેલા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એમને મહેન્દ્ર ભગત પુરસ્કાર મળેલો, અને ગુજરાત સરકાર તરફથી સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ 2005માં મળેલો. તો આ નીરવભાઈની સ્થૂળ વિગતો, પણ એ વિગતો તમારે ટૂંકા પ્રશ્નો માટે કામની હોય છે. અને હવે બહિષ્કૃત ફૂલો. મેં કહ્યું પ્રમાણે આજે આપણે હર્ષદ ત્રિવેદીની વાત કરીશું, શક્ય હશે તો રાજેશ પંડ્યાની પણ હું લઈ લઈશ. નીરવ પટેલ દલિત કવિતાના જ નહીં, પણ ગુજરાતી કવિતાના મહત્વપૂર્ણ કવિ છે. ગુજરાતી દલિત કવિતાની વાત જો કોઈએ કરવી હોય તો નીરવ પટેલના ઉલ્લેખ વગર એ વાત અધૂરી જ રહેવાની. નીરવ મુખ્યત્વે કવિતા દ્વારા જ વ્યક્ત થતા રહ્યા છે. ગદ્ય લખ્યું છે પણ ઓછું. અનેક સંઘર્ષો વચ્ચે નીરવ પટેલ અંગ્રેજી સાહિત્ય ભણે, બેંકમાં નોકરી મેળવે,
પોતાને અને પોતાના જેવા બહિષ્કૃતોને અસ્પૃશ્ય હોવાને કારણે સતત થતા અન્યાયની એક કાયમી પીડા નીરવમાં ઊંડે સુધી ઘર કરી ગઈ. આ પીડાની ધારદાર અભિવ્યક્તિ એટલે બહિષ્કૃત ફૂલોની કવિતા. હૃદય વિદારક લાચારીના અનુભવને એમણે શબ્દનું અજવાળું આપ્યું. એમનો આક્રોશ જરાય વાંઝ્યો નથી. અનેક દલિત કવિને નીરવ પટેલની કવિતામાંથી પ્રેરણા મળી છે. કવિતા દ્વારા શોષકોના કાનના તમરા એમણે ઉડાડ્યા છે. આગ જેવી નીરવભાઈની અભિવ્યક્તિને અછાંદસ વિશેષ ફાવ્યું અને ફળ્યું. પણ એનો અર્થ એવો કોઈએ નહીં કરવાનો કે એમને છંદોલયનો પરિચય નથી. એમની કેટલી કવિતાઓનો આંતરલય અને રચના રીતિ જો તમે ધ્યાનથી જુઓ તો હર્ષદ ત્રિવેદી કહે છે કે નીરવ ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી ઉપરાંત આપણા લોક સાહિત્યની પરંપરાને પણ બરાબર પારખે છે, ઓળખે છે, જાણે છે. એક વ્યક્તિ તરીકે અતિશય ભાવુક એવા નીરવ પટેલ કવિ તરીકે બૌદ્ધિક દેખાય. દલિતોનું શોષણ કરનારાઓને જેમ પડકારી કે સંભળાવી શકે છે, એમ જ એ દલિતોમાં ઘર કરી ગયેલા દુર્ગુણોને પણ ચીંધી બતાવે છે. દલિત ઉત્થાનના નારા લગાવનારા એ કોઈ રાજકારણી કવિ નથી, નીરવ માત્ર કવિ છે. અને કવિ હોવું એટલે શું એ બરાબર જાણે છે. કોઈ પણ ઘટનાને નીરવ પટેલ કવિતાની નજરે, કવિની નજરે જુએ છે અને એક કવિને છાજે એવી ગૌરવપૂર્ણ અભિવ્યક્તિ કરે છે. ભાષા અને એના વળવળોટો આ કવિને સિદ્ધ થયેલા છે. પણ મૂળભૂત રીતે ઓછું લખનારા કવિ, આપણને એવો પ્રશ્ન થાય કે એમણે વધારે લખવું જોઈતું હતું, પણ નીરવ પટેલે વધારે લખ્યું નહીં, પણ જેટલું લખ્યું એટલું બિલકુલ નક્કર પાણીદાર. બહિષ્કૃત ફૂલ કાવ્ય સંગ્રહના કાવ્યના વિષયો જુઓ, એની માવજત જુઓ, એની અંદરનું વિચાર વૈશિષ્ટ્ય જુઓ તો લાગે કે નીરવ પટેલ ચારે બાજુથી જોનારા કવિ છે. પોતાના સ્પષ્ટ દ્રષ્ટિકોણને તેઓ કવિતાની શરતે જ રજૂ કરે છે. બહુ ઓછા અપવાદ હશે જેમાં એમની કવિતા પ્રલાપમાં સરી ગઈ હોય અથવા તો બોલકી થઈ ગઈ હોય. દલિત સમાજને આટલા વર્ષોથી વેઠવા અને સહેવા પડેલા અન્યાય, અસ્પૃશ્યતા અને શોષણની સામે નીરવ પટેલ કવિતા દ્વારા બગાવત કરે છે, વિદ્રોહ કરે છે. પણ આ બગાવત એક કવિની છે, આ વિદ્રોહ એ કવિનો છે, એટલે એમને કોઈ રાજકારણ, કોઈ વ્યક્તિના શેહ શરમ નડતા નથી. સમાજમાં બનતી નાની મોટી ઘટનાઓની નોંધ કવિ લે છે, એટલું જ નહીં પ્રતિભાવ પણ આપે છે. જેતલપુર કે ગોલાણા હત્યાકાંડ, ગટર સાફ કરવા ઉતરેલા બે જણના મોત, ભવની ભવાઈ ફિલ્મનો પ્રીમિયર હોય કે પછી ધરતીકંપ જેવી ઘટના હોય, નીરવ પટેલ હંમેશા અલગ દ્રષ્ટિકોણથી વિચારતા કવિ છે. એમની અભિવ્યક્તિમાં તિર્યકતા છે, તીવ્રતા છે. આ સંગ્રહનું કોઈ પણ કાવ્ય વાંચતા એક વાતની પ્રતીતિ તમને ચોક્કસ થશે કે નીરવ આ કે તે કોઈ પણ બાબતે અંતિમવાદી નથી. એ સતત માનવતાવાદી રહી માનવના વ્યાપક કલ્યાણમાં સમાનતાને ઝંખે છે. ગાંધીજી અને આંબેડકર બંનેને એ સારી રીતે અને સાચી રીતે જાણે છે, પ્રમાણે છે.
એમનું પહેલું જ કાવ્ય નામશેષમાં કવિ પોતે પોતાનું નામ ઓળખ ભૂલવા ચાહે છે, પણ સમાજ ભૂલવા દે તો નહીં. કયા શેતાન શિલ્પીએ જન્મતા વેત જ ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે? મારી રક્તવાહિનીઓમાં ચાકુ જબોળી જબોળી ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ તમે સીધ મારી સંજ્ઞા કોર્યા કરો છો. પોતાની ઓળખ ભૂલી જવા મધરાત સાથે લઈને નીકળી પડેલો કવિ કહે છે, અરે મને દહેશત છે મારી ચિતા સાથે પણ નહીં મરે મારું નામ. અહીંથી શરૂ થાય છે મતનું રાજકારણ. ખંધા રાજકારણીઓ જેમને ભૂલવું હોય એમને પણ ભૂલવા દેતા નથી. ફરમાન હોય તો માથા ભેર ફૂલોને કંઈ બીજું કહીશું, મેઘ થોડી મરી જવાની છે અને આમને ફૂલ કહીશું, ગંદકી થોડી જતી રહેવાની છે. ગામ હોય ત્યાં ફૂલવાળો તો હોય. મૂળ કહેવત કઈ છે? ગામ હોય ત્યાં હરિજનવાળો તો હોય, અહીં ફૂલવાળો તો હોય. શબ્દને જરાક આમ તેમ ઠરડી મરડીને જોઈ તો અર્થ ઉપજાવી લેવાની આ કવિની શક્તિ દાદ માંગી લે તેવી છે. દર બે ત્રણ વર્ષે મત આપ માંગવા માટે આવી પડતા રાજકારણીઓ અને એમના પોકળ વચનો સામે આ કવિ ધારદાર કટાક્ષ કરતા કહે છે, હાળા 40-50 વર્ષથી બખાળા કરસ, પણ કશો ભલીવાર લાવતા નથી એમના કોમમાં. 2-5 વર્ષ થયા નથી કે આયા મત માંગવા, મારી કશી ગતાગમ પડતી નથી. આટલા આટલા મત જાય છે ચ્યાં? કેસ કે આ વખતે તો વાલો નામેરી ઉભાસ, હવ કેસ કે માણ હારો છે. અહીં વાલો નામેરીમાં મૂળ જે બારવટીઓ વાલો નામેરી એને ભેળવી દેવાની યુક્તિ એને દ્વારા નીરવને જે કહેવું છે એ બધું જ કહી દે છે. આ સિવાય એમનું ફીલ ગુડ કાવ્ય ગોડફાધર, ભૂદેવો અને બાકીના, મરાઠાવાડ યુનિવર્સિટી, સંસદ સદસ્યનો સોગંદવિધિ, આ બધા કાવ્યોમાં પણ વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે હાસ્ય, કટાક્ષ અને ઉપાલંભ દ્વારા કવિ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. આ બધા કાવ્યો જેટલી રમૂજ કરાવે છે એનાથી ઘણી વધારે પીડા આપણને પીડાનો અનુભવ કરાવડાવે છે. જેટલી પીડા આપે છે એટલી જ સમાનતાની અપેક્ષા રાખે છે. કવિની સાથે સાથે ભાવકના પણ રૂંવાડા ઊભા થઈ જાય એ આ કવિની વિશેષતા છે. સાથોસાથ સમૂળી માનવ જાત માટેનો પ્રેમ, અનુકંપા અને ખરી લાગણીનો અનુભવ થાય છે. અન્યથા જો એવું ન થાય તો આક્રોશ પ્રલાપમાં પરિણમે, પણ એવું નથી થતું. અહીં ખરેખર જ તમને પીડા થાય છે, અનુકંપા જાગે છે. નીરવ પટેલ એક એક કાવ્યને જાણે કે ધીરજપૂર્વક સેવે છે. ઈંડું સેવે ને તો જ બચ્ચું બહાર આવે. કાવ્યને સેવવું પડે. પોતાના સર્જન પ્રત્યે અત્યંત સભાન એવા સર્જક ક્યારેય આવેગમાં વહી નથી નીકળ્યા. ક્યાં શબ્દની કેટલી અર્થછાયાઓ કેવી રીતે કઈ રીતે વિસ્તરશે એનો એમને અંદાજ હોય છે. ભૂકંપ જેવી કુદરતી હોનારતને એ કઈ રીતે જુએ છે? ભૂકંપને એક પાત્ર બનાવીને કહે છે કે ભોળાભાઈ એમ કંઈ થોડો સામ્યવાદ આવી જાય, સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ, ખાડો ત્યાં ટેકરો ને ખીણ ત્યાં પહાડ, એમ ધરમૂળ ફેરફાર કરી કાઢવા એટલે ક્રાંતિ થઈ ગઈ? અધીરા તો અમે થયા છીએ સદીઓના વેઠ વેતરા કરી કરી, એમને નાગરિકમાંથી નેટિઝન બનાવ્યા છે અમે, ને બદલામાં અમને મળ્યા છે દેશવટાના રજળપાટ. પણ અમે માનવતાવાદી છીએ, અમે એક આંખ રાતી તો એક આંખ રોતી રાખીએ છીએ. કવિ માત્ર દલિતોનો પક્ષ નથી લેતા, પણ સર્વને સાથે રાખવાની ભાવના એમનામાં જણાય છે. એક બીજું કાવ્ય છે મારા ભાગ્યનો વરસાદ, ભાગનો નહીં ભાગ્યનો.
ઘણા લોકો વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરાવતા હોય છે, પણ આ વરસાદનું પાણી દલિતોના નસીબમાં તો નથી. કોઈએ વાયવા વોટર પાર્ક, તો કોઈએ ઉગાડ્યા એક્વેરિયમ, કોઈએ સિંચા કમોદ જીરાસરના ધરુવાડિયા, તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી. કોને ખબર મારા ભાગનો વરસાદ કોના ખેતરમાં વરસતો હશે? કોને ખબર મારા ભાગની ફસલ કોણ લણતું હશે? કોને ખબર વાદળા તો મેં વાવેલા ઝાડવે ઝપટાઈને વરસી પડ્યા હતા, કે મુઠ્ઠી મકાઈ વેરી દુકાળિયા દાડા કાઢવાના મારા સપને કોને ખબર? આ સંગ્રહના બધા કાવ્યોની રચના રીતિ, આરોહ અવરોહ અને ભાષાના વણાતા આવતા પોતને માટે તમે એક શાંતિથી બેસીને અભ્યાસ કરી શકો એટલી શક્યતા આ કવિતામાં છે. નીરવ પટેલની કવિતાના કેન્દ્રમાં ભલે દલિત સમાજ અને એની વેદનાઓ હોય, પણ આ કવિ એકાંગી નથી બન્યા. એ ઇતિહાસને, ધર્મને અને શાસ્ત્રોને બરાબર જાણે છે, એટલે વારંવાર એવી ઘટનાઓના સંદર્ભો લઈને આવે છે. સંદર્ભ પણ માત્ર સંદર્ભ તરીકે નહીં, પણ કવિતાના વાતાવરણને, કથયિતવ્યને ઉપકારક બને એવા અર્થઘટન સાથે આવે છે. એમાં કવિની સમતોલ દ્રષ્ટિ ઉપરાંત આગવી રીતે આ બધાનો વિનિયોગ કરવાની સર્જક ક્ષમતા પણ તમે જોઈ શકો. પ્રોફેસર શ્યામલાલ જોધપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બને એ પ્રસંગે નીરવ કાલચક્ર નામે એક કાવ્ય લખે છે. શ્યામને થયું, મરુભૂમિમાં શોષાઈ ગયેલી સરસ્વતીના તીરે જઈ વસું, વાલ્મીકિ થઈ જવાય ત્યાં લગી તપસ્યા કરું, સુપડું સાવરણો લઈને ગધેડા પર બિરાજમાન શીતળા માના સ્થાનકે લઈ ગઈ માં, બોલ ત્રિશુળ દીક્ષા આપું કે તલવાર દીક્ષા? માએ કહ્યું, કલમ દીક્ષા આપો, એને એનું અને સૌનું ભલું કરે, ભણ્યા વગર ભલું થવાનું નથી. પછી તો અનેક અગવડો વેઠી શ્યામલાલ ભણે છે. પાયખાના પખાળી, નગરનું મેલું માથે ઉપાડી, માં સાથે નાનકડો શ્યામ રાજમાર્ગ પર જતો હોય અને જોધપુર નરેશ ગજરાજસિંહની સવારીને અપશુકન થાય, પરંતુ કાલચક્ર પૂરું થાય છે ત્યારે શ્યામલાલ મહેતર મટી અને માસ્તર થાય છે, ઋષિ થાય છે. વાઇસ ચાન્સેલર બનેલા શ્યામલાલને સત્કારવા હવે જોધપુર નરેશ ઊભા છે. આ ભણતરનો પ્રતાપ, કલમનો પ્રતાપ છે. કવિતાના અંત જુઓ. કાગડા કલીલનું મેલું માથે ઊંચકી મનુનું પુતળું શરમનું મારું સળગી રહ્યું છે. એક વાલ્મીકિ વાઇસ ચાન્સેલર બની ગયો છે, એક ચમારી અયોધ્યાની મહારાણી બની ગઈ છે, દેશનો રાજા દલિત નારાયણ છે. કાલચક્રે એક વર્તુળ પૂરું કર્યું છે. આવી જ એક બીજી વિશિષ્ટ કવિતા એક કેરિયરિસ્ટને, કેરિયરની પાછળ ગાંડા થયેલા. આઈએએસ તો એક ચાકરનું નામ છે ને, એટલે જ એ ક્ષુદ્રોનું વારસાગત કામ છે. અને છતાંય જોયું ને, આઈએએસ કે એર હોસ્ટેસ, સઘળે રીતના રોય કે રતિ અગ્નિહોત્રી જ સિલેક્ટ થાય છે, દલિતોના ભાગે આવતું નથી. અન્યાય સામે નારો લગાવવાનું નીરવ ચૂકતા નથી. કહે છે, દુનિયાના દલિત એક થાવ, કેરિયર બનાવો. સરલાજી, આઈએએસ તો એક બ્રેન ડ્રેઇન છે, કાં ફૂલન દેવી થઈ ફૂંકી કાઢો, કાં તોરલ થઈ તારો આ ડગમગ દલિત સંસાર. આ કવિને કોઈ વિષયનો છોછ નથી, એટલે જ તો ફોર એડલ્ટ્સ ઓનલી કાવ્ય પણ તે લખી શકે છે. મોર્ડન જમાનાની સેક્સ વર્કર અને એનું આંતરજગત આ કવિ એવી રીતે ઓળખે છે કે કોઈ પણ સંવેદનશીલ માણસ સ્તબ્ધ થઈ જાય. જો સાંભળો કવિતા. ધંધાનો ટાઈમ થઈ ગયો, બેબીને બ્રેસ્ટ ફીડિંગ કર્યા વગર જ નીકળી છું. દૂધના ઘૂંટડા છલકાય તો પાન પિચકારી સમજી થૂંકી નાખજો. ઓર્ડર્સ રેડીલી સર્વ્ડ,
કેશ એન્ડ કેરી, હોમ ડિલિવરી પણ હાજી, આસન તમારું, ઓર્ગેઝમ તમારું, સેડિસ્ટ હશો તો સાટકા ખાઈશ, મદિરા થઈ આવશો તો સાકી થઈશ, હું તો યોગિનીની જેમ જલ કમલવત, કામ પતે મને વહેલી દેજો વિદાય, રાહ જુએ છે ઘેર દૂધ પીતી દીકરી. અને અંતે કહે છે, દાસી નથી, દાસી નથી હું, દેવદાસી નથી હું, એક રિસ્પેક્ટેબલ વર્કર છું, એક સ્પેશિયલી સ્કિલ્ડ વર્કર છું, બ્લુ કોલર નહીં તો ન સહી, વ્હાઇટ કોલર નહીં તો ન સહી, મને રેડ રિબન વર્કરનું નવું સ્ટેટસ આપો, મને માત્ર નવું નામ નહીં સ્વમાન પણ આપો. હવે બગાવત કરી છે, વુમન્સ ડેની કાજળ કાળી રાતે ઉદ્ઘોષણા કરવી છે, સેક્સ વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લૂઝ એક્સેપ્ટ યોર ચેસ્ટિટી ચેઇન્સ. તમારે પણ એક થવાની જરૂર છે. કાવ્યનો વિષય કોઈ પણ હોય, પણ સંવેદનમાં પરિણામ એ આ કવિની વિશેષતા છે. અન્યથા બયાનબાજી, વર્ણન અને એકોક્તિમાં સરી જતા કવિતાને જરાય વાર ન લાગે. કાવ્યની સ્વરૂપગત સભાનતા, કશાય દેખીતા આયાસ વગર કવિતા ધીરે ધીરે વિકસતી એક મુકામ પર પહોંચે છે, એ અર્થમાં નીરવ પરફેક્ટ પોએટ છે. માત્ર લખવા ખાતર એ કશું નથી લખતા. જેતલપુર હત્યાકાંડ હોય કે ગોલાણા હત્યાકાંડ, નીરવ એક લાચારીનો અનુભવ કરતા લખે છે, ને હું કિંગ કર્તવ્ય મૂઢ કવિ કાગળને કાંઠે બેઠો બેઠો કાગારોળ કર્યા કરું, હું નિર્વીર્ય નીરવ પટેલ, ના થવાય નથુરામ, ના થવાય બિયંત સિંહ, હું મુઠ્ઠી હાડકાનો માળો, એટલે કાગળના કુરુક્ષેત્રમાં ખોખારા કરું, શીશાની શાહીથી હું લખી શકું, હું બીજું શું કરું, ન તો કોઈને ગોળી મારી શકું, ન બોમ્બ ફોડી શકું. એણે નિવેદનમાં કહ્યું છે, હું એવું કહેવા નથી માંગતો કે બીજા ઉદ્દેશો ઉમદા નથી કે બીજી સમસ્યાઓ ઓછા મહત્વની છે, પણ હું જાણું છું કે જીવન ટૂંકું છે એટલે કોઈ એક ધ્યેયની સેવા માટે જ લાયક છે, અને મેં અસ્પૃશ્યોની સેવા કરવાથી વિશેષ કરવાની કદી અપેક્ષા રાખી નથી, એટલા માટે હું કમિટેડ છું માત્ર દલિતની સમસ્યાની વાત કરવા માટે, કારણ કે જિંદગી ટૂંકી છે, બધી જ સમસ્યાઓને પહોંચી વળાય નહીં. સવર્ણ સમાજના વેરાવંચાનો ભોગ દલિતોને હજારો વાર બનવું પડ્યું છે, આ કવિ પણ એમાંથી બાકાત નથી. મુંબઈ યુનિવર્સિટી દલિત કવિને નિમંત્રણ આપે પરંતુ સેકન્ડ ક્લાસ સિટીઝન ગણીને, કેમ કે એને તો સાચવવાના છે કુલીન કવિઓને, અભિજાત એકેડેમિશિયનોને. આવી યાતનાનો ભોગ માત્ર દલિત મનુષ્ય નથી બનતો, ક્યારેક દલિત વાસનું કૂતરું પણ બને છે. વાત ભલે પ્રતિકાત્મક રીતે કહેવાય હોય, પણ એમાંથી પ્રગટે છે સવર્ણ સમાજનો આતંક અને દલિતોની લાચારી. કવિતા જુઓ, બાપડા કાળિયાને શી ખબર કે આપણાથી શુરાતન ના થાય, ગાયના ગુડા ખાઈને વકરેલો એ તો હાવ હાવ કરતો વીજળી વેગે દોડી દીપડાની જેમ તૂટી પડ્યો, એણે તો બસ ગળચી પકડી રહેસી કાઢ્યો મોતિયાને, ગામ આખું વળ્યું ટોળે, ઢેડાનો કોયલો કાળિયો બાપડા મોતિયાને ફાડી કાઢો હેંડો બધા, હાળા ફાટી ગયા કૂતરા હતો ને કાળિયાની પૂંઠે પડ્યા, કણવા ને કોળા ને ભા ને બાપુ, ભાલા ને બરછી ને દાંતી ને ડાંગ, ને થયું દળ કટક ને ધીંગાણું. છેલ્લે લખે છે, ખમા બાપ ખમા, કાળિયો તો જનાવર પણ તમે તો મનખા દેવ, બાપડા કાળિયાને શી ખબર કે અમારાથી શુરાતન ના થાય. તમે જ અમને મારી શકો, અમે તમને ન મારી શકીએ એ કૂતરાને થોડી ખબર હોય. આ સંગ્રહમાં વિષયોનું અને રચના રીતિનું વૈવિધ્ય તરત જ દેખાય આવે એવું છે. નીરવ પટેલની સમગ્ર લક્ષી નજર કશું ચૂકતી નથી, જાણે કે આ કવિએ ભેખ લીધો છે સર્વ દલિત સમસ્યાઓને કાવ્યાત્મક રીતે રજૂ કરવાનો. પશ્ચાતાપ પરિષદ, દલિત દંપતીનો ઠાલો દિલાસો, દલિત દધીચી, ફીલ ગુડ, સંસદ સમસ્યાનો સોગંદવિધિ, એક કૂતરો દ્વિજ થયો,
અને કોલેજિયન શબરીની વ્યથા આ બધા એના નોંધપાત્ર કાવ્યો છે. દલિત સર્જક એની વ્યથા વર્ણવતા ક્યારેક અસ્વસ્થ થઈ જાય તો એ ક્ષમ્ય છે, કેમ કે હજારો હજારો વર્ષોથી એ વેઠતા આવ્યા છે. પરંતુ એક વાત પર ખાસ ધ્યાન દોરવાનું મન થાય કે નીરવ પટેલે લગભગ બધી જ કવિતાઓમાં અત્યંત ધારદાર રીતે પોતાની પીડા વ્યક્ત કરી છે. આક્રોશ કાઢવા ઉપરાંત દલિતોને એક થઈ લડત આપવાનું આહવાન પણ આપ્યું છે. કોઈ ઠેકાણે તેઓ સૌજન્ય ચૂક્યા નથી, પોતાનું સંસ્કારપૂર્ણ આભિજાત્ય અક્ષુણ રાખ્યું છે. અન્યાય સામે લડવાનું, ત્રાસ આપનારાઓ સામે લાલ આંખ કરવાની, પણ છેવટે એમનો અભિગમ મનુષ્યત્વનો મહિમા કરવાનો રહ્યો છે. આ કાવ્યોની પીડા પાછળ એક પ્રકારની સહૃદયતા છે, કડવાશ નથી. સમગ્રપણે એવું કહી શકાય કે ગુજરાતી દલિત કવિતાનો આ મેજર પોએટ, એનો કાવ્ય સંગ્રહ પ્રગટ થયા પહેલાં પણ મેજર કવિ હતો અને સંગ્રહ પછી નીરવ પટેલના કવિ તરીકેના ગૌરવમાં ઉમેરો થયો છે. નામશેષથી આરંભાયેલા આ કાવ્યોના અંતિમ તબક્કામાં માં મેં ભલા કે મેરા ભાઈ એવી કવિતા છે. આ સમગ્ર વર્તુળ પૂરું કરીએ ત્યારે દલિતોની પ્રારંભિક પીડાથી માંડી પૂરા વર્તમાનની પીડા સુધી આપણે પહોંચીએ છીએ. આ બંને બિંદુઓ વચ્ચે દલિતોની નકરી વાસ્તવિકતા બરાબર ઝીલાય છે. પરંતુ મેં ભલા કે મેરા ભાઈ કાવ્ય દલિતોની પણ આંખ ઉઘાડનારું છે. તો કવિને પક્ષે એમ કહી શકાય કે દરેક બાબતને એ સર્વાંગી રીતે જુએ છે, એકાંગી બિલકુલ નથી થતા. એને આ કાવ્ય એ વાતનો પુરાવો છે. હર્ષદ ત્રિવેદી કહે છે કે બહિષ્કૃત ફૂલોના કાવ્યોમાંથી પસાર થઈએ એટલે કવિ નીરવ પટેલ માટે માન થાય. ગુજરાતી કાવ્ય ક્ષેત્રે એકમાત્ર મેજર પોએટ સીતાંશુ યશસચંદ્ર છે એવું આપણે કહેતા, એના પગમાં પગ દબાવીને નીરવ પટેલ મેજર પોએટ થવા આગળ વધી રહ્યા છે એવું પણ હર્ષદ ત્રિવેદી કહે છે. એમણે પોતાની ફરિયાદ અકબંધ રહેવા દીધી છે, આક્રોશને જરાય મોળો પડવા દીધો નથી. દલિતોના પક્ષને એક બાહોશ વકીલની સજ્જતાથી રજૂ કર્યો છે. દલિતોને પીડનારી સવર્ણોની અને દલિતોમાંથી સવર્ણ થઈ ગયેલાઓની પણ બરાબર ઝાટકણી કાઢી છે. ભેર તાણી છે તો માત્ર ગરીબ ભીરું અને સાચુકલા મનુષ્યની. આ બધું કવિતામાં પહેલી વાર નથી આવ્યું, પણ આટલી સજ્જતા અને આટલી સબૂરી સાથે પહેલી વાર આવ્યું છે. એ અર્થમાં નીરવ પટેલ દલિત કવિતાનો આદ્યાક્ષર, પ્રથમ અક્ષર છે. આમાંની કોઈ પણ કવિતા ભારતની અન્ય ભાષામાં જઈને ઊભી રહે તો જરા પણ ઊણી ઉતરે એવી નથી. એ અર્થમાં બહિષ્કૃત ફૂલો એ દલિત કવિતાની માળાના મણકાઓમાં મેર બનીને રહે છે, તો ગુજરાતી કવિતાનું પણ એક અનોખું આભરણ, એક ગરણું છે. કોઈ પણ પ્રકારનો આક્રોશ, ફરિયાદ અને થનારી ક્રાંતિ છેવટે તો મનુષ્યનો જ મહિમા કરે. નીરવની કવિતા એ અર્થમાં આપણી કોઈ પણ કવિતાની પડખો પડખ, કવિતા નહીં શરતે કવિતાના ધોરણે આગવા અધિકારથી સાથે બેસી શકે છે, ડોક ઊંચી રાખીને ઊભી રહી શકે છે.